વડોદરા ભાયલી ગામથી બાદરા જતો રોડ બિસ્માર છે. સ્થાનિકો દ્વારા રજૂઆત છતાં પણ અહીં સમસ્યા યથાવત છે. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પણ પરેશાન છે, તો શહેરના મોટા ભાગના રોડ ડાન્સિંગ રોડ બની ગયા છે. પાલિકા સામે વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે. અહીં સ્થાનિકો દ્વારા 3 વર્ષથી રજૂઆત કરાય છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ચોમાસાના પ્રથમ વરસાદમાં જે વડોદરા શહેરના જે રોડ છે તે ધોવાઈ ગયા છે. આ દ્રશ્યો છે ભાયલી વિસ્તારના, આપ જોઈ શકો છો તે રીતે આ ભાયલી વિસ્તારના દ્રશ્યો છે. અને ચોમાસું શરૂ થતાની સાથે જ જે પ્રથમ વરસાદ થયો હતો તેની અંદર જ આ રોડ છે તે બિસ્માર બન્યા છે. સ્થાનિક લોકોને, રાહદારીઓને કે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. રોડની કાંકરીઓ છે, જે કાંકરા છે તે પણ બહાર આવી ગયા છે. તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો પડી ગયા છે. એક તરફનો રોડ છે તે બિસ્માર છે, બીજી તરફ થોડો સારો છે, એટલે લોકો છે તે રોંગ સાઈડ થઈને પસાર થઈ રહ્યા છે. અને વાહન ચાલકોને અથવા સ્થાનિક અહીંયા જે રહેતા લોકો છે તેમને પણ જે અકસ્માત છે તેનો ભય સતાવ્યો છે. અહીંયાના સ્થાનિક કાકા છે, શું કહેશો કાકા, શું નામ છે તમારું? નટુભાઈ, મારું નામ નટુભાઈ, હું ભાઈલીનો વતની છું. અને મારે રજૂઆત એ જ કરવાની કે આજે 4 વર્ષથી રોડના ખાડા છે, પણ કોઈ કોર્પોરેશનવાળા પુરવાતા નથી. ટેક્સ અમારી પાસે કોર્પોરેશન પૂરો વસૂલ કરે છે, તો અમને સુવિધા કેમ આપે ના એ. અને આજે આ રસ્તો ઠેઠ પાદરા પછી શંભુસર સુધીના લોકોની અવર જવર અહીંયા કાયમ રહે છે, તો રસ્તો તો રિપેર કરવો જોઈએ ને. એ લોકોની ફરજ નથી કોર્પોરેશનની અંદર. અને નેતાઓ વોટ લેવાના આવે છે ત્યારે ગામડાના લોકોને સમજાય કે અમે આમ કરીશું, પછી કોઈ નેતાઓ ચૂંટણી આવ્યા પછી આવતા છે ગામ પર. પાદરાથી જંબુસર જવાનો આ રસ્તો છે, જોઈ શકો છો તે રીતે આ માર્ગ ઉપર હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. સ્થાનિક લોકો 4 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, કોર્પોરેટરને કરી, સ્થાનિક ધારાસભ્યને કરી, તેમ છતાં પણ માત્ર જે આશ્વાસન છે તે જ આપવામાં આવે છે કે થઈ જશે. પરંતુ આજ સુધી જે લોકોનું કામ છે તે થયું નથી. લોકો આખરે રજૂઆત કરી રહ્યા છે કે તેઓને જલ્દીથી જલ્દી આજે રોડ છે તે મળે, કેમ કે સ્થાનિક લોકો ટેક્સ ભરી રહ્યા છે પોતાના પૈસાનો, ત્યારે પોતાના પૈસે જ હવે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. કારણ કે લોકો છે તે અહીંયાથી અવર જવર કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ભાયલીના વિસ્તારના જે લોકો છે તે અત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. કેમેરામેન સિદ્ધાર્થ સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. જુઓ તો અહીં સ્કૂલ છે, આટલો મોટો રોડ છે, અહીંયા આગળ ખાડાઓ એટલા બધા પડી ગયા છે, રસ્તા પર એક બમ્પર બી નથી. સ્કૂલ આટલી નજીક છે તો બી એક બમ્પર નથી, અને બમ્પરની જગ્યાએ ખાડાઓ વધારે અહીંયા આગળ પડી ગયા છે. એક જ વસ્તુ સાંભળીએ છીએ કે બસ રોડ થઈ જશે, પાસ થઈ ગયો છે, પાસ થઈ ગયો, પણ ક્યારે? કોઈનો ભોગ જાય ત્યારે પાસ કરશો. બસ જલ્દીથી જલ્દી રોડ બનાવો તો અમને શાંતિ થાય, લોકોને બી સુવિધાઓ મળે, અને સ્કૂલના બાળકોનું જીવન બી જોખમાય ના એવો એવો રસ્તા બનાવી દો. ફૂલ સ્પીડ નજીક છે, બંને સાઈડ બમ્પર નહીં, આગળ ચોકડી છે, બંને સાઈડ બમ્પર નહીં, ચારે ચાર બાજુ નહીં. રાત્રે 9-10 વાગ્યા પછી આ સાઈડનો રોડ યુઝ થતો જ નહીં, પેલી સાઈડનો જ રોડ યુઝ થાય. લોકો જેમનામ તેમના ફાવા ચલાવે છે, એટલે અમારે આવું જવું હોય તો અને નાના છોકરાઓ રમતા હોય કે ગમે તે, તો બહુ પ્રોબ્લેમ થાય છે.